મારે આપની સામે જે કઈ વાતો કરવાની છે એમાં શરૂઆતમાં તો જનની જણી તો ભક્ત જણી, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમા વિષ્ણુ. આધો વર્ષોથી ગવાતો આવે છે આપને કહું, તા એક જ સુરવીર નાથા ભગત મોઢવાડિયા એમાં ત્રણેય બાબતું આવી ગઈ સાહેબ, ભક્તિ પણ આવી ગઈ, સુરવીરતા આવી ગઈ અને દાતારી આવી ગઈ સાહેબ. હે માં આવા એક જ ભરતનો જન્મ દે કે જેમાં ત્રણેય ત્રિવેણી આવી જાય સાહેબ, સુરવીરતા, ભક્તિ અને દાતારી. અને જ્યાં લખું ના લખી લેજો મિત્રો, જેની આંખમાં સુરવીરતા છે એની જ આંખમાં ઋજુતા અને પવિત્રતા અને સમર્પણ છે સાહેબ. જેનું નામ લેતા, જેને મેઘાણીએ લાડ અડાવ્યા છે, જેને અનેક કવિઓએ લાડ અડાવ્યા છે, રાજા બારોટથી માંડી અને બધા બારોટ ચારણ એ બધાએ લાડ અડાવ્યા છે, એની સમર્પણ ભક્તિને, સમર્પણ સુરવીરતાને હું લાખ લાખ એક લોક સાહિત્યકાર તરીકે વંદન કરું છું અને હું એની વંદના કરું છું સાહેબ. સામાન્ય રીતે જીવતર બહુ થોડું છે, બેફામ તો કેટલું થાકી જવું પડ્યું કે જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી સાહેબ, બહુ ટૂંકો રસ્તો કાપવાનો છે. એમાં કેમ જીવવું કેમ ન જીવવું એ બધી બાબતો આપણે નાથા ભગતના જીવન ચરિત્રમાંથી મળે છે. મેં મેઘાણીમાં વાંચ્યા છે, ભરતભાઈ પુસ્તક જે આપ્યું બનાવ્યું છે એમાં પણ મેં વાંચ્યું છે, અને એની એની સુરવીતાને, એના સમર્પણને, એની ભક્તિ અને દાતારીને હું સલામ કરીને આગળ વધું છું કે હે ઈશ્વર, હે અખિલ બ્રહ્માના માલિક, ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે થી બધાયમાં માન ઘટે, આ બધું ઘટત ઘટત ઘટ જાય, પણ જો ધર્મ વધે તો ધન વધે, ધન વધે માણસના મન વધી જાય, મન વધે થી બધાયમાં માન વધે, પછી આ બધું વધત વધત વધ જાય. મિત્રો, આ બરડા પંથકની ભૂમિ છે, મેં તમને કીધું એમ ભક્ત સુરવીર અને દાતારની આ ધરણી છે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે, જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે છે. ફરીવાર સાંભળજો, શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો આખી સરિતા નીકળે, જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ. આ યુવાન મિત્રો, મેર લાડાના યુવાન મિત્રો, ખાસ સાંભળે સાહેબ, ખાસ સાંભળે. હું એક સારણ તરીકે આપને વિનંતી કરું છું કે આ યુવાનો જે છે, જે રમે છે, જેના પગમાં જોર છે, જેની આંખમાં અમીરાત છે, જેનું હૈયું ધર્મને માટે, નીતિ સંસ્કૃતિને માટે થનગને છે, એ યુવાનો ખાસ સાંભળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે સાહેબ, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. ને મારી માતાઓ બહેનો દીકરીઓ સાંભળે કે બહુ વિચાર કરીએ તો આ કડી અદ્ભુત છે સાહેબ. જનક જેવા આવી અને હજી હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ. આ એવી પવિત્ર ધરતી ભારતની છે. એમાંય હમણાં જેમ મોરબી અર્જુનભાઈ મોઢવાડે, મારા પરમ સ્નેહી પરમ મિત્ર, એણે વાત કરી કે આપણા દેશના શહીદો, અને હું એક જાહેરાત કરી દઉં. મેં કીધું અહીં તમારા તરફથી જે કાંઈ ઘોર થશે, જે કાંઈ પૈસો આવશે સ્ટેજ ઉપર ગાઉં ત્યારે, હું કોઈ ગીત ભજન કે સંગીત ગાઉં ત્યારે તમે આપો, તો એ તમામ પૈસા શહીદોના ભંડોળમાં જવાના છે સાહેબ. એ આપની જાણ ખાતર, આમાં કોઈ કલાકાર રૂપિયો લેવાના નથી, કોઈ સમિતિ પર રૂપિયો લેવાની નથી. આ નાથા ભગત મોઢવાડિયા સેવા સમિતિ જેનું અંશ અનુક્ષેત્ર ચાલે છે, જે 24 કિલોમીટરની એક 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 પદયાત્રા કરીને આજે આ કાર્યક્રમમાં આવ્યા છે, એવા અર્જુનભાઈ મોઢવાડિયાને પણ હું લાખ લાખ ધન્યવાદ આપું છું. અને વ્યસન મુક્તિ મારે તમને કહેવું છે સાહેબ, વ્યસન મુક્તિ, વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર, વ્યસન કરવું છે તો સદશાસ્ત્રનું ભવદુધી ઉતરો પાર. હે, બહુ મોટી વાત છે. અમારા આઈ સોનલમાં તો એમ કહેતા હતા કે માણસાને માણસાનો નશો હોય પછી બધા નશાની જરૂર શું છે સાહેબ.
અને એમાં મેર લાડા, મેર જ્ઞાતિ, જેમાં મેર શબ્દ આવે, કરુણા આવે, દયા આવે, એને તો કોઈ નશો કરવાની જરૂર નથી. તમારી જ્ઞાતિનો તમને નશો કાફી થઈ પડે છે સાહેબ, કે હું મેર જ્ઞાતિમાં જન્મો છું. હે, શિક્ષણને પ્રાધાન્ય આપો, નિર્વ્યસન વ્યસનને તમે થી દૂર રહ્યો, એવી હું પ્રાર્થના સાથે આ કાર્યક્રમની શરૂઆત કરું છું. ભક્ત જાણ કા દાતાર અને કા સૂર રે, નહીતર નહીતર રે જે વાંજણી હે તારું મત રે ગુમા વિષ્ણુ, નહીતર રે જે તું વાંજણી હે તારું મત રે ગુમા વિષ્ણુ. સર સર પર ધરિય મર ધરિયન સર કર કર વર ઘર મેલ
આમાં કઈક તમને મજા આવે ને તો ખોખડતા રહેજો, એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું કે હેઠું ગયું. ઈ અમારા એક અમદાવાદના ટાઉન હોલના પ્રોગ્રામમાં એક ભાઈ હાવ હામે જ બેઠેલા, હાવ હજડબમ થઈને કોશું ગળી ગયા હોય એમ હાવ. એટલે મેં કીધું તમે કાંઈ બોલતા નથી, શું છે તમને, કાંઈ તકલીફ છે? તો કે મારું ખિસ્સું કપાઈ ગયું. પણ મેં કીધું એમાં અમે નહોતા કોઈ. ભલા માણા તમે મોજ કરો ને, હું વાંધો તમને. કારણ એક બહુ સરસ ગુજરાતી કવિતા છે, વિરમભાઈ મારા પરમ મિત્ર ગોઢાણીયા, એણે શિક્ષણ માટે ખૂબ ભેખ લીધો છે, એને હું મારા બહુ હૃદયથી આવકારું છું. સાહેબ મારી હવે આમ ઉંમર થઈ ગઈ, નામે ભૂલાઈ જાય. હું નવગઢમાં એ જ કહેતો હતો કે હવે બધું ભૂલાઈ જાય છે. અમારે એક ભાઈ હતા ને, અમારે વડીલ, એ સવારના પોરમાં ઉછાત પોતાનું નામ ભૂલી ગયા. બોલો ને, એમ થયું ઘર હવે મને કોઈક પૂછે કે તમારું નામ શું, તો હું કહીશ એને? તે બિચારા વાયમાં પડવા જતા હતા કે હવે મરી જાઉં, આપણું નામ ભૂલી જાય પછી જીવીને શું કરવું એમ. તો ગામના પાદરમાં એક ધનો કરીને મજૂર મળ્યો કે ભોજા બાપા અટાણમાં ક્યાં ઉપડ્યા? તો કે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધો. નકર હું તો વાયમાં પડવા જતો હતો એમ. અટાણે હવે અમારા નામ ન ભૂલાય ત્યાં સુધી હારું. આ વિલમભાઈનું નામ હું ચૂકી ગયો તો એટલે યાદ કરું છું સાહેબ. આ બધા મેર જ્ઞાતિના રતન છે સાહેબ. હું ખોટું ઋણું નથી મને તો હું ચારણ છું સાહેબ. સ્ટેજ છે મારું, મંદિર છે. અહીંથી ખોટું બોલીએ તો પાપ લાગે, સાચું ન બોલીએ તો મહાપાપ લાગે. મેર સમાજના આ બધા રત્નો છે સાહેબ, એને મેર સમાજને ઉજળો કર્યો છે. રણુલભાઈ છે આફ્રિકાથી આવે આપણા આ કાર્યક્રમને માટે ધન્યવાદ છે સાહેબ એને. હે તો એ ગુજરાતી કવિતા છે કે ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. સાંભળજો સાહેબ, આવું મેં જે જૂના બે દુવા તમને કીધા ને કે કાઠિયાવાડમાં કોગદી ભૂલો પડ ભગવાન, થાને મારો મહેમાન તને સોગર ભૂલાવું સાંભળા. સોરસો અમારી જગજૂની ગઢજૂનો ગિરનાર, હાવજના હેંદલ પીએ નમણા નરને નાયર. આ દુહાન આ છંદ મેં તમારા સામે જે રજૂ કર્યા ને, એ કેદી તમને મને સાંભળવા નહીં ગમે કે જેદી સોનાને કાટ લાગશે, ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, અને હાવજ જેદી ખડ ખાહે ને તેદી નહીં ગમે સાંભળવા. સાહેબ આ હોનું છે સાહેબ. કાઠિયાવાડમાં કોગદી ભૂલો પડ ભગવાન, થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. કાઠિયાવાડમાં શું કામ? મધ્યપ્રદેશ બંગાળ બિહારમાં ભૂલો પડત ખટારા ધક્કા મરવે છે? કાઠિયાવાડમાં એટલા માટે કે મોહન થાય છે મહેમાન, અમગર એક જ વાર તો જવું ને રાતી જુવાર, તને સ્નેહે જમાડું સાંભળા. એક વાર આવ્યું બાપ અમારે આંગણે, આવ્યું અમારે ઝૂંપડે, આવ્યું રાતી જાયના રોટલા ખવડાવશું, અને રાતી જાયના રોટલા જેથી અમારા ઘરમાં નહીં હોય ને તેથી પેટના દીકરા ખાંડીને ખવડાવશું. પણ એકવાર આવી તો ખરો ભલા માણસ, અમારો મહેમાન તો થઈ જા. આ સોનું છે સાહેબ, આના કોઈ દી એનો કંટાળો ન આવે સાહેબ. તો ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. કેવું? ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, એવું મારે ડાપણ નથી જોતું. અને હોય કોઈ ટાઈટ ઠીઠરતા તો એનું અંગ ઢાંકી દો. સાંભળજો સાહેબ, હોય કોઈ ટાઈટ ઠીઠરતા તો એનું અંગ ઢાંકી દો, નકામા મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. અને જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ, તો મરેલા પાસ ખડકાતું મને બળતણ નથી જોતું. હવે સાંભળજો, ન પુરુષાર્થ કરી શકતો, ન કોનો થાય ઉપયોગી, એવું કુટુંબને દુઃખ દેનારું મને ગઢપણ નથી જોતું. અને મહત્વની કડી, કવિતાના મરમ સમજીને કોઈ દાદ દેનારા, કવિતાના મરમ સમજી ન કોઈ દાદ દેનારા, એવી બેકદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું. સાહેબ સારો સુર નીકળે અને સારો શબ્દ નીકળે અને તમારા તરફથી દાદ ન મળે ને એનો અમને થાક બહુ લાગે. બે વ્યક્તિ અમારા દુશ્મન છે, એક સમજે છે દાદ નથી દેતો ઈ, અને એક નથી સમજતો પડકારા કરે ઈ. ઈ બે ઓયલા ભાવના અમારે વેરી ગણાય સાહેબ. અમારો એક પ્રોગ્રામ હતો અર્જુનભાઈ જૂનાગઢની પાસે ઘણા વર્ષો પહેલાં, હું દિવાલીબેન ને પ્રાણલાલ ને બધે ગયેલા, ને તેથી આવા સ્ટેજ ને ઝાક જમાલ નહોતી. ટ્રેક્ટરનું ટેલર લઈ આવે એમ, જ્યાં એના પાટિયા ખોડીને ગાડીલા નાખીને અમને બેહાડી દે.
હમે ગામ બેઠું હોય માયકે આવા કઈ હારા નતા, એ તો બોલીએ તો ભૂંગલા હોય જાય, ભૂંગલે પાછું હોય મોટામ કરે. એવા ખેંગાના વખતના માયક હતા સાહેબ. એમાં એક ભાઈ આમ ટેલરની પાસે આમ ખૂણામાં ઉભેલો અદુબારીને, એ અમે બધા પ્રોગ્રામ સીર્યો કલાકથી મેં જોયું તો એમને આમ ઊભા હતા, બીજી વાર જોયું તો ઊભા હતા. પ્રોગ્રામ પૂરો થયો પછી મને એણે પૂછ્યું કે આ બધું શું હતું ભીખુદાનભાઈ? હા, મેં કીધું આ અમારી કઠણાઈ હતી, આ તને સવાર સુધી જો હર હુજી ન હોય તો આ અમારી કઠણાઈ છે સાહેબ. હે, એટલે તમને જ્યાં મજા આવે ને હું તમને આનંદ કરાવવા માટે આવ્યો છું. હાસ્યરસ છે ને એ તો જીવનમાંથી નીકળે છે સાહેબ. જુનાગઢમાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમારા બાપુજી, મેં કીધું શું કરે, મને કે અફસોસ કરે છે. શેનો? મને કે અમે આવ્યા એનો. તો 15 દિવસ પછી એના બાપુજી મળ્યા, મેં કીધું દીકરા કેટલા? મને કે 3 ટબ્બા જેવા. મેં કીધું મોટો શું કરે? ખેતી કરે. એથી નાનો બિન ખેતી કરે, એથી નાનો જે હામે મળે એનું કરે. બોલો, આમાં આખા ગાણવા દાજી ગયા, ત્યાં ફરિયાદ ક્યાં કરવી છે? સમજણ દે, સમજણ વિનાનું જીવવું ભાઈ, વરો જીવો વરસ હજાર, પણ સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણ એ જ મૂડી છે આ દેશની. એટલે મારે આપને અમે કવિતાની સાથે વાતો કરવી છે તમને, કે જનની જણીતો ભક્ત જણી, એમ કહી શકાય જનની જણીતો નાથા ભગતને જણે. એમાં ત્રણેય આવી જા, દાતારી, સુરવીરતા અને માનવતા સાહેબ. જેનો જન્મ થાય, હે, જેનો જન્મ થાય મોઢવાડામાં અને ગામના પાદરમાં એક જોગંદર સાધુ આવીને એમ કહે કે ભાઈ શેની લાણી છે, તો વાસ્યાંગ ભાઈને ને અમારા દીકરાનો જન્મ થયો એની વધામણીની આ લાણી છે. અને આંખું વિચીન જોગંદરે એમ કીધું કે હા હા હા, એવા નક્ષત્રમાં જન્મો છે કે આ બાપનું નામ હવાયું કરશે સાહેબ, જગતમાં ડંકો દેશે. એવા જેના વધામણા થાય, સંત મહાપુરુષો જેના જેના રાજીપા રજૂ કરે, હે, દીકરો કહેવાય સાહેબ. હે, અને એને પછી અને જીવન કેવું નાનપણથી સાહેબ, 12 વટે ચડવું એ તો બહુ મોડી વાત છે, પણ નાનપણનું તો એનું ક્યાં ગયું ખબર? કે હરિની હાટડીએ મારે રોજનું હતા, હરિની હાટડીએ મારે રોજનું હતા. સાધુ સંત જોગંદરજીને આશીર્વાદ આપે, પણ નાતા ભગત જ્યારે ભણવા જાય એ વખતનું ભણવું એવું, પણ એ એક કુટિયા હતી સાધુની, ત્યાં જઈને ભજનો સાંભળે સાહેબ, ભજન સાંભળે. અને ભજન એના જીવનમાં ઉતર્યું એટલે પહેલી તો ભક્તિ ઉતરી. જેની આંખમાં, જમણી આંખમાં ભક્તિ હોય
એની ડાબી આંખમાં સુરવીરતા એટલી હોય અને એના હૃદયની મારી પાસે દાતારી પણ એટલી હોય છે. આ બધું નાનપણથી મળે છે. માતા પિતાની પવિત્રતા, બાપ કી પેટ કી પવિત્રતા પુત્ર મેં પીછાની હૈ. સાહેબ, માવતરના જીવન કેવા પવિત્ર છે એ તો સંતાન ઉપર ખબર પડી જાય છે. હે, અને જ્યારે નામકરણ થયું ત્યારે જાંજીબેન એમના ફૂઈ એને નાથો નામ રાખ્યું. સાહેબ, એની વાત પુસ્તકમાં બહુ સરસ છે, એની હું ટૂંકમાં વંદના તમારે સામે હું કરીશ. પણ હરિની હાટડીએ મારે આ ગીત એટલા માટે લેવું પડ્યું છે કે એનું હટાણું, નાથા ભગતનું હટાણું હરિની હાટડીએ હતું. જન્મતા મોટો થયો, સમજવા શીખ્યો, ત્યાંથી કુટિયાએ સાધુની કુટિયાએ જઈને ભજન સાંભળવા, સારી વાત સાંભળવી, સત્સંગ કરવો, એ હરિની હાટડી કહેવાય. સાહેબ, હરિની હાટડીએ મારે તો રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું, જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, એ હરિની હાટડીએ મારે તો રોજનું હટાણું. પેલી કડી સાંભળજો સાહેબ. પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી, પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી. મારા પ્રભુ પૃથ્વી આપી જન્મતા સાહેબ મને ને તમને, પૃથ્વી આપી, પાણી આપ્યું, પવન આપ્યો, સૂર્યચંદ્રના તેજ આપ્યા, વરસાદ આપ્યો, એક એનું પાછું બિલનું આપ્યું. લ્યો, નહીં વરસાદનું બિલ, નહીં પવનનું બિલ, નહીં સૂર્યચંદ્રના તેજનું બિલ, હે, એકેનું બિલનું આવ્યું. હવે એના બિલ આવ્યા તો આપણે આપઘાત કરવી પડત. લ્યો, એ બી બિલ કાંઈ ભરત, આપણે થોડા ઘણા બિલમાં શેડા ફેરવી નાખતા હોય તો ઓલા બિલ તો મારી નાખે મને તમને. એટલે શું કહે છે, પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી. મારા પ્રભુને મોટો મોહ થયો, મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી, સૂર્યચંદ્રના તેજ આપ્યા. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી. માયું નહીં એનું કોઈ દી નારાયણે નાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. લાખણસિંહભાઈ મોઢવાડી આવ્યા, લંડન ઉભ્યો તારે એમને ઘરે જ ઉતર્યો હતો, એ જ મને લઈ ગયા હતા આપણા મેર જ્ઞાતિના કાર્યક્રમમાં. એની વાતો ખૂબ વાગોળીએ તો મજા આવે. હા, એનો સ્વભાવ એવો, એમને ઘરેથી અમારા લાખીબેનનો સ્વભાવ પણ એવો. હે, અને ઇન કારણ હરિયાર, પણ જે દિન આ જગ છંડણો આવ્યો તો તે દિન તો સુકામ, જે દિન આ જગ છંડણો આવ્યો તો તે દિન તો સુકામ. મત ના કરું મન મેં, મિથ્યા ધન મેં જોરું બદલ
जन में जो बन में सुख है न सपन में जीवन जन में चपला तन में छन छन में आखिर मर जाना भाई युग में आखिर मर जाना भाई युग में પવન આપ્યો, પાણી આપ્યું, સૂર્ય ચંદ્ર ના તેજ આપ્યા, એકે નું બિલ નું આપ્યું, અને સાયા હું તુજને નમું ઇન કારણ હરી આજ જે દિન આગ જગ છંડણો તે દિન તોશું કામ. હરિરસ નો દુહો છે સાહેબ, મહાત્મા ઈશ્વરદાનજી લખ્યું છે, સાયા હે ઈશ્વર હું તુજને નમું ઇન કારણ હરી આજ, એટલા માટે કે જે દિન આ જગ છંડણો આ જે દી આ જગતને છોડવી પડશે તે દી તારું કામ પડશે મારે. હે, બહુ સાચી વાત છે. આ હટાણું નાથા ભગતને હતું સાહેબ, ઈશ્વરની સાથે ભક્તિની સાથે નાતો હતો. હે, પછી સાંભળજો. ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી, મારો પ્રભુ ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. અમારા પિંગલસિંહ બાપુની આ કવિતા છે, જામનગર. ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી. કલ્પના તો કરો મિત્રો, તમે બેઠા છો, ઈ ગમે ન્યાથી ગોતી ગોતી માનસરોના હંસલાને જે મોતી આપતો હોય, જેને જેવું જોઈએ આપે. સાહેબ, મારી તમારી વાત કરીએ તો આપણે હારા માણાને ઘેરે જમવા જાય તો 25 રૂપિયાની થાળી થાય, ઇથી સુખી માણાને ઘેરે જમવા જાય તો 50 રૂપિયાની થાળી થાય, હારા મારી હોટલમાં જમવા જાઓ તો 150 રૂપિયાની થાળી થઈ, પણ ગાંધીગીરમાં હાવજ એક બહેને મારી નાખે એ 1.5 લાખની થાળી થઈ ગયો. થઈ કે ન થઈ ગયો કયો જી? જે 1.5 લાખની થાળીઓ દેવા કવિ કે બંધાણો હશે એ મને તમને બટકું રોટલો નહીં દે. આ સમજાઈ ગયું તું નાથા ભગતને જન્મતા સાહેબ. પૈસાને માટે દોટ નહોતી, પ્રસિદ્ધિની માટે દોટ નહોતી, એને તો સંસ્કૃતિની માટે દોટ હતી સાહેબ, ધર્મને માટે દોટ હતી, એને તો માણહાય બચવી જોઈએ કોઈ પણ સંજોગોમાં. હે, ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. હરિની હાથડીએ મારે રોજનું